જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પ્રાથમિક વિભાગ ફૂલસરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ ચાર આસપાસનું એકમ ચાર જેનું નામ છે અમૃતાની વાર્તાની સમજ મેળવીશું તો ચલો આપણે પાઠની શરૂઆત કરીએ તો અહીં આપણને પ્રકરણ ચાર જેનું શીર્ષક છે અમૃતાની વાર્તા તો તે આપણે સમજીએ અને વાંચીએ ઘણા વર્ષ પહેલાંની વાત છે રાજસ્થાનમાં જોધપુર આવેલું છે બહુ જૂના જમાનાની વાત છે જૂના જમાનાની વાતમાં આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે રાજસ્થાન છે ગુજરાત રાજ્યની બાજુમાં રાજ્ય છે કયું રાજ્ય છે રાજસ્થાન એ રાજસ્થાન જિલ્લામાં જોધપુર નામનું ગામ આવેલું છે એની નજીક ખેજડી નામનું ગામ છે જોધપુર ગામ છે એની બાજુનું ગામ છે એનું નામ છે ખેજડી ગામનું નામ ખેજડી કેમ પડ્યું કારણ કે નવું નામ છે ને ખેજડીનું નામ કેમ પડ્યું હશે તો શું હશે એના પાછળ ઇતિહાસ ઇતિહાસથી જાણીએ ગામમાં ખેજડીના વૃક્ષ એટલે કે ઝાડ ઘણા ઉગતા એટલે ગામનું નામ જ ખેજડી પડી ગયું આ ગામ હતું એમાં ખેજડીના વૃક્ષો જાજા હતા તેથી તે ગામનું નામ પડી ગયું ખેજડી ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા આ ગામના લોકો છે એને પ્રાણીઓ અને ઝાડવા ખૂબ જ ગમતા હતા તેઓ કહેતા વૃક્ષો છે તો આપણે છીએ આ ગામના લોકો એવું કહેતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ તો સાચી જ વાત છે ને વૃક્ષો આપણી માટે ઘણું બધું કરે છે વૃક્ષ આપણને ખોરાક આપે છે ફળ આપે છે ફૂલ આપે છે છાયડો આપે છે ઔષધિ એટલે કે દવા માટેની વસ્તુઓ આપે છે ઘણી બધી જગ્યાએ આપણને વનસ્પતિ ઉપયોગી છે એટલે એ લોકો કહેતા હતા ગામના લોકો કે વનસ્પતિ છે તો જ આપણે છીએ હવે નવું શીર્ષક છે અમૃતાના મિત્રો અમૃતા સવારે વહેલી વહેલી ઉઠી જાય પોતાના વૃક્ષ પાસે જઈ તેને વહાલ કરે અમૃતા છે એને પણ એક વૃક્ષ વાવ્યું હતું તો અમૃતાબેન છે તે રોજ વૃક્ષ પાસે જાય રોજ નવા વૃક્ષ પાસે જાય એને ભેટે અને કહે અરે તું મજબૂત છે ખૂબ જ સુંદર છે શું કરે સવારે ઉઠે પછી રોજ ઝાડ પાસે જઈ અને પેટી જાય અને પેટીને કહે કે તું તો બહુ જ મજબૂત છે અને તું ખૂબ સુંદર છે અમને સાંભળે છે ને હું તને બહુ પ્રેમ કરું છું એને કે છે કે તું મને સાંભળે છે ને ઝાડ ઝાડની સાથે વાત કરે છે કે હું તને બહુ પ્રેમ કરું છું મને તારા જેવી બનાવ ને કેવી તો કે મજબૂત અને સુંદર હવે જો અહીં ચિત્ર આપ્યું છે ચિત્રમાં શું શું છે તો કે ઘણા બધા ઝાડ છે પ્રાણી છે પ્રાણી ઘાસ ખાય છે એક બહેન છે એ માથા ઉપર ઘડો લઈને જાય છે એક છોકરી છે એ પાસે કરે છે અને એક ભાઈ છે એ ઝાડની પાછળથી ડોક્યું કરે છે અને આકાશમાં સૂર્ય દેખાય છે હવે આપણે સવાલ જવાબ સમજીશું Thank right. પાઠ હવે પાઠનું શીર્ષક છે જોખમમાં વૃક્ષો જોખમમાં એટલે કે મુસીબતમાં મુશ્કેલીમાં હવે વૃક્ષો ઉપર કંઈક મુશ્કેલી આવી છે તેના વિશેની વાત છે સમય જતાં અમૃતા મોટી થઈ એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ અમૃતા છે એ રોજ સવારે વૃક્ષને મળવા જતી તો એક દિવસ તે સવારે ઊઠી અને વૃક્ષને મળવા ગઈ ત્યાં થોડા અજાણ્યા માણસો જોયા તે વૃક્ષને મળવા ગઈ ત્યાં અમુક અજાણ્યા લોકો ઊભા હતા તેમની પાસે કુહાડી એવું હતી જો બાજુના ચિત્રમાં તમને જો દેખાય છે બે માણસ છે અને બેના હાથમાં શું છે કુહાડી તેઓએ કહ્યું રાજાએ તેમને લાકડા માટે વૃક્ષો કાપવા મોકલ્યા છે તેણે કીધું કે રાજાએ છે અમારી પાસે લાકડું મંગાવવા માટે વૃક્ષનું લાકડું હોય એ મંગાવવા માટે મોકલ્યા છે રાજાનું મહેલ બનાવવા લાકડું જોઈતું હતું રાજાને મહેલ બનાવવો હતો તેથી તેને લાકડું જોતું હતું તેથી આ લોકો છે તે વૃક્ષ પાસે ગઈ જે ભાઈ આવ્યા હતા તે વૃક્ષ કાપવા જતા હતા તે જગ્યાએ અમૃતા ગઈ તેને વૃક્ષના થળની આજુબાજુ હાથ મૂકી વૃક્ષને ને જોરથી બાથમાં લીધું તેને શું કર્યું પેલો માણસ જે વૃક્ષ કાપવાનો હતો તેની આજુબાજુ હાથથી વેઠળ અને એક પ્રકારની બથ ભરી લીધી ચિત્રમાં દેખાય છે માણસે તેને બૂમ પાડી માણસને વૃક્ષ કાપવું હતું તેથી તેને ડેરાવવા એટલે કે બીવડાવવા માટે શું કરી બૂમો પાડી પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માંગતી ન હતી પણ અમૃતાએ કીધું કે હું વૃક્ષ છોડીશ નહીં તમારે કાપવું હોય તો મને પણ તેની સાથે કાપી નાખો પણ હું એકલા વૃક્ષને કપાવવા દઈશ નહીં રાજાના માણસોએ તેનો હુકમ માનવો પડે રાજાને માણસોએ મોકલા હતા એટલે રાજાએ કીધું હોય એવું માણસોએ કરવું તો પડે જ તે એટલે વૃક્ષ તો એને કાપવા જ પડે તેઓએ વૃક્ષોને કાપવાના હતા આ જોઈ અમૃતાની છોકરીઓ અને ગામના સો જેટલા ઘર અને યુવાન માણસોએ વૃક્ષોને રક્ષણ કરવા બચ ભરી શું કર્યું જોયું કે અમૃતા છે એ બાદ ભરીને ઊભી છે તેથી લોકો છે માણસો આવ્યા છે એ વૃક્ષ કાપતા નથી તો આવું જોઈએ અને અમૃતાની સાથે ઘણી બધી છોકરીઓ અને ગામના સો જેટલા ઘરડા અને યુવાનો આ બધા પણ છે એ વૃક્ષને બચાવવા માટે અલગ અલગ વૃક્ષને બધ ભરવા આવી ગયા અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષને બચાવવા ઘણા લોકો મરી ગયા કારણ કે બધાને વૃક્ષ ખૂબ જ ગમતા હતા બધા વૃક્ષને પ્રેમ કરતા હતા તેથી તેઓને વૃક્ષ કપાય તે ગમતું ન હતું તેથી બધા લોકો છે એ વૃક્ષને બાદ ભરીને ઉભા રહી ગયા અને આવી રીતે કરતા કરતા ઘણા બધા વૃક્ષો કપાયા અને તેની સાથે ઘણા બધા માણસો છે એ પણ મરી ગયા જ્યારે રાજાએ આ સાંભળ્યું તેને વિશ્વાસ ન થયો કે લોકોએ વૃક્ષોને બચાવવા પોતાના જીવની પરવા પણ ન કરી માણસોએ જઈને રાજાને વાત કરી ઝાડ કાપવા આવ્યા ત્યાં એ માણસોએ રાજાને કીધું કે અમે જે જગ્યાએ ઝાડ કાપવા ગયા હતા ત્યાં આવી રીતે માણસો છે એ લોકોએ વૃક્ષને બચાવવા પોતાના જીવ પણ આપી દીધા અને રાજાને છે આ વાત પર વિશ્વાસ હતો નહીં પણ પોતે ગામની મુલાકાત લીધી રાજાને વિશ્વાસ ન આવ્યો અને એમ થયું કે માણસ છે એ મારો ખોટો બોલે છે તેથી રાજા છે એ ગામમાં જોવા માટે ગયા ત્યાં તેણે ગામના વૃક્ષોની અને પ્રાણીઓની પ્રત્યેની ઊંડી લાગણી જોઈ આપણે હમણાં જ જોયું કે આ ગામના લોકો છે એને પ્રાણીઓ અને વૃક્ષો ખૂબ જ ગમતા હતા તેઓ આ બંનેને ચાહતા હતા તેથી તેઓ આ બધું કાપવા માંગતા કે વૃક્ષ પ્રાણીઓને મરવા દેવા માંગતા ન હતા જો બાજુમાં ચિત્ર છે એમાં વૃક્ષો પણ કપાયેલા છે અને સાથે બાજુમાં ઘણા બધા માણસો છે એ વૃક્ષની સાથે મરી ગયા છે તેવું જોવા મળે છે હવેનો સવાલ છે શું તમને યાદ છે આ ગામના વડીલો શું કહેતા હતા તો કે હા હમણાં જ આપણે પાઠની શરૂઆતમાં જોયું કે આ ગામના લોકો કહેતા હતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ વૃક્ષો વગર આપણે કંઈ હોત નહીં પછીનો પ્રશ્ન છે શું આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ તમારા વર્ગખંડમાં આ ચર્ચા કરો તમે વિચારો કે આપણે સવારથી સાંજ સુધી ઘણું બધું કામ કરીએ છીએ ઘણું ખાઈએ છીએ પીએ છીએ આ બધું છે એ બધું આપણને મળે છે ક્યાંથી તો કે આ બધું છે એ આપણને પ્રાણીઓ અને વનસ્પતિ આપે છે જેમ કે આપણે વાત કરીએ તો કે સવારમાં આપણે ઉઠીને બ્રશ કરીએ છીએ તો બ્રશ કરવા માટે ઔષધિ ક્યાંથી મળે છે તો કે વૃક્ષો આપે છે પછી વિચારો કે આપણે નાઈએ છીએ તો સાબુ ક્યાંથી મળે છે તો કે વૃક્ષો આપે છે પછી આપણે ચા પીએ છીએ દૂધ પીએ છીએ જે પીતા હોય તે તો એની માટે દૂધ કોણ આપે છે તો કે ગાય ભેંસ તો ગાય ભેંસ શું થયા પ્રાણીઓ પછી આપણે નાસ્તો કરીએ છીએ ગમે તે નાસ્તો કરતા હોય એ ઘઉં ચોખા એવામાંથી જ બન્યો હોય છે તો ઘઉં ચોખા ક્યાંથી મળ્યા કે વનસ્પતિમાંથી વૃક્ષોમાંથી તો આપણે ગમે તે કરીએ વૃક્ષ વગર આપણે કંઈ છીએ જ નહીં વૃક્ષો અને પ્રાણીઓ છે એ આપણા માટે ખૂબ જ મહત્વના છે હવેનો મુદ્દો છે ગામ રક્ષિત છે રક્ષિત એટલે સુરક્ષિત સુરક્ષિત એટલે કોઈ તેનું કંઈ ખરાબ કરી શકે નહીં રક્ષણમાં જ છે ગામના લોકોની વૃક્ષો પરની લાગણીએ રાજાને પીગળાવ્યો રાજા ગામના લોકોની મુલાકાતે આવ્યા ત્યારે તેને જોયું કે ગામના લોકો છે એને પ્રાણીઓ અને વનસ્પતિ ખૂબ જ ગમે છે તે જ રાજા છે એ પણ પીગળી ગયા તેણે હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે કે કોઈ પ્રાણીઓને મારવામાં નહીં આવે રાજાએ આવીને કહી દીધું કે આ વૃક્ષ છે આ એરિયા છે આ વિસ્તાર છે અહીં કોઈ પણ વૃક્ષ કાપવાનું નથી અને કોઈ પણ પ્રાણીને મારવાનું નથી આ ઘટનાને લગભગ ત્રણસો વર્ષ થઈ ગયા છે આ ઘટના છે એ ત્રણસો વર્ષ પહેલાની છે આ વિસ્તારના લોકો બિષ્ણુ કહેવાય છે શું કહેવાય છે આ લોકોને બિષ્ણુ લોકો છે એ વનસ્પતિઓનું અને પ્રાણીઓનું રક્ષણ કરે છે આ વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલોછમ છે અહીં પ્રાણીઓ પણ કોઈ પણ જાતના ભય વિના ફરે છે રણ શું કીધું આ વિસ્તાર રણ છે રણ શું હોય રણમાં શું હોય તો કે રેતી જ હોય રેતી જ હોય ત્યાં પાણી હોય જ નહીં પાણી જ ન હોય તો વનસ્પતિ કેમ ઉગે પણ છતાં પણ આ વિસ્તાર છે એ કેવો છે લીલો છમ અને પ્રાણીઓ છે એને પણ કોઈ પ્રકારની બીક લાગતી નથી તે ગમે ત્યારે ગમે તે જગ્યાએ જઈ શકે છે હવે અહીં પાના નંબર ત્રીસ ઉપર કેટલાક સવાલ જવાબ આપેલા છે તો આપણે તેની સવાલ જવાબની ચર્ચા કરીશું અને આપણી નોટબુકમાં અથવા ચોપડીમાં તેની નોંધ કરીશું તો પહેલો સવાલ છે છે કેટલીક જગ્યાએ કેટલાક પ્રાણીઓને શિકાર શિકાર કરવાની મનાઈ હોય ત્યાં કરવા બદલ લોકોને સજા થઈ શકે છે આ સજા શા માટે કરાતી હશે તમે સાંભળ્યું હશે ઘણી જગ્યાએ બહાર ગયા હશો પ્રાણી સંગ્રહાલયમાં કે ત્યાં તો ત્યાં લખ્યું હશે પ્રાણીઓના શિકાર કરવાની મનાય છે આવું કેમ લખ્યું હશે વિચારો તો કે એનો જવાબ છે કારણ કે પ્રાણીઓના શિકાર કરવાથી પ્રાણીની સંખ્યામાં ઘટાડો થાય છે આપણે પ્રાણીને માન નાખીએ તો એ પ્રાણીની વસ્તી ઘટી જાય તો એ વસ્તી ઘટી જાય તેથી એક પ્રકારનો શું થાય છે ગુનો છે અને પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે તેથી બીજો પ્રશ્ન છે શું તે પ્રાણીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે ઘણા બધા પ્રાણી છે એના શિકાર કરવામાં આવે છે તો અત્યારે તેની સંખ્યા કેવી થઈ ગઈ છે ઓછી તો કે હા તો જવાબ લખવાનો હા તેમની કેટલાક જાતિના પક્ષીઓ જેવા કે ચકલી મેના સારસ ગીધ સમડી વગેરેની સંખ્યા ઓછી થઈ ગઈ છે પછીનો પ્રશ્ન કોઈ એવા પક્ષીઓ અને પ્રાણીઓ છે જે તેઓને હાલમાં જોવા મળતા નથી તો કે હા સમડી મેના ગીત ચકલી સારસ બુલબુલ વગેરે જોવા મળતા નથી તો આ હતા પાન નંબર ત્રીસના સવાલ જવાબ હવેનો સવાલ છે એ પાન નંબર એકત્રીસમાં આપેલો છે તો ચલો આપણે પહેલા સવાલ વાંચીએ અને પછી એનો જવાબ લખીએ શાંતિના દાદાએ કહ્યું કે જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમણે ચકલીઓ અને મેના જેવા ઘણા પક્ષીઓ જોયા હતા જે હાલમાં ઓછા જોવા મળે છે આ પક્ષીઓ ઓછા થવાનું કારણ તમે કહી શકશો ચકલી છે મહિના છે અત્યારે આપણને જોવા મળતું નથી કેમ નથી જોવા મળતું તો કે તેનું શું થયું છે તો એની માટે લખશું આપણે ઘણા બધા મુદ્દા લખવા પડશે તો ચલો પહેલો મુદ્દો લખીએ જંતુનાશક દવાઓ છાટેલા દાણા ખાવાથી જંતુનાશક દવા છાટેલા દાણા ખાય તો પક્ષીઓ છે એને નુકસાન થાય નુકસાન થાય એટલે તે મરી જાય છે બીજું છે શહેરોમાં મોબાઈલ ટાવરમાંથી નીકળતા હાનિકારક તરંગોથી શહેર હોય તો ને આપણે જોયા હશે મોબાઈલના મોટા મોટા ટાવર નાખવામાં આવ્યા હોય છે તો આ ટાવર છે એ નુકસાન કરે છે તેથી પક્ષીની સંખ્યા કેવી થઈ જાય છે ઓછી ખેતી અને મકાન બનાવવા ઘણા વૃક્ષો કાપી કાપવાથી અત્યારે વસ્તી વધી ગઈ માણસો ઝાઝા છે અને માણસોને રહેવા માટે જગ્યા પણ ઝાઝી જોઈએ અને ખાવા પીવા માટે અનાજ પણ ઝાઝું જોઈએ ખેતી પણ ઝાઝી કરવી પડે તો આની માટે જે આપણે વૃક્ષો છે એ કાપી નાખીએ તો વૃક્ષ વગર છે એ પક્ષી માળો ક્યાં બાંધે તેથી આના પણ વસ્તી ઘટી ગઈ છે છે અને અને ચોથો મુદ્દો શહેરીકરણ ઉદ્યોગોના કારણે પછીનો પ્રશ્ન છે અમૃતાના ગામમાં ખેજરીનું વૃક્ષ ખૂબ જ સામાન્ય હતું તે બધે ઉગી નીકળતું તમે તમારા વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષ વધુ જુઓ છો તેવા બે વૃક્ષના નામ લખો આપણે પણ એવા વૃક્ષ હોય છે કે જે આપણે કોઈ વાવવા જતા નથી તે જાતે જાતે ચૂગી જાય છે અને ગમે ત્યાં જોવા મળે છે તો કયા વૃક્ષો તો કે બાવળ પછી લીમડું અને આંકડું આવા વૃક્ષો છે એ કોઈ વાવવા જતું નથી તે જાતે જાતે ચૂગી જાય છે પછીનો પ્રશ્ન છે તમારા વડીલ પાસેથી એ વૃક્ષ વિશે વધારે જાણકારી મેળવો તો કે આપણે લીમડાવાત વિશેની માહિતી મેળવીએ તો કે લીમડો છે એ આપણને કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે તેના વિશેની આપણે નોંધ કરીશું તો ચલો નોંધ જોઈએ લીમડાનું વૃક્ષ મોટું હોય છે લીમડાનું મોટું વૃક્ષ શીતળ છાયડો આપે છે શીતળ એટલે કે ઠંડો છાયડો આપે છે તેના વૃક્ષ પર પક્ષીઓ આશ્રય મેળવે છે એટલે કે પક્ષીઓ છે માળો બનાવે છે અને તેના પર આરામ પણ કરે છે તેના પર્ણો પર્ણો એટલે કે પાન છાલ ફૂલ અને ફળ દવામાં વપરાય છે લીમડાના ફળને લીંબોડી કહે છે લીમડાના ફળને શું કહે છે લીંબોડી બાવળના ફળને બકરીઓ અને ઊંટના ખોરાક માટે ઉપયોગી છે બાવળ જે છે બાવળી આપણે જોયા છે કાંટાવાળા એ બાવળ છે એ બકરી અને ઊંટ છે એ ખોરાક તરીકે ખાય છે આ ત્રણ વૃક્ષોનું લાકડું બળતણ માટે ઉપયોગી છે આ વૃક્ષનું લાકડું છે એ બળતણ કે બાળવા માટે પણ ઉપયોગી છે તો અહીં આપણો પાઠ પૂરો થાય છે જય સ્વામિનારાયણ આભાર